गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण, प्रकरण नंबर 6 जल ए ज जीवन। तो आपणे अहीं सौ प्रथम घणा वर्षो पहेलानी वात छे ते जोईए। अहीं एक चित्र आपवामां आवेलुं छे, तेनी आपणे वात करीए। आ चित्र गढ़सी सरनुं छे। सरनो अर्थ तळाव थाय छे। जैसलमेरना राजा गढ़सीए लगभग 650 वर्ष पहला लोकोनी मददथी ते बनाव्युं हतुं। तळावनी आजूबाजू पगथियावाळा घाट, शणगारेली परसाळ, मोटा खंड, ओरडाओ अने बीजुं घणुं बधुं छे। लोको अहीं तहेवारो उजवा तेमज संगीत अने नृत्यना कार्यक्रम माणवा आवता हता। घाट पर आवेली शाळामां बाळको भणवा आवता हता। तळाव सौનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા હતા। હવે આ તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું હતું અને એ તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પણ પાણી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા। વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે ગળસીસરનો ઉપયોગ થતો નથી। તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે। હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી। વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં ગળસીસર ગામના એક ગામની વાત કરવામાં આવી છે કે ત્યાં જેસલમેરના રાજા ગળસીએ એક તળાવ બનાવ્યું હતું અને આ તળાવ ખૂબ જ સુંદર હતું। તેમાં ત્યાં લોકો તહેવારો ઉજવવા, સંગીત અને નૃત્યના કાર્યક્રમો રાખવા માટે ત્યાં જતા હતા અને ઘાટ પર એક શાળા પણ હતી, તો ત્યાં બાળકો ભણવા આવતા અને તળાવને સૌ પોતાનું સમજતા અને તેની ચોખ્ખાઈ પણ રાખતા હતા। આ તળાવમાં જે પાણી સંગ્રહ થતું હતું તે ઘણે દૂર સુધી ફેલાતું હતું। જ્યારે આ પાણી આ તળાવમાં પાણી ભરાઈ જાય તો તેની નીચે સપાટીએ બનાવેલા તળાવમાં બીજું પાણી જતું રહે માટે પાણી ભરાવાની અગવડ પડતી ન હતી। આ રીતે કુલ કેટલા તળાવ બનાવવામાં આવ્યા હતા? તો કુલ 9 પ્રકારના 9 તળાવ બનાવવામાં આવ્યા હતા અને આ જે વરસાદનું પાણી તળાવમાં સંગ્રહ થતું તે આખું વર્ષ સુધી ચાલતું હતું। આજે આ તળાવનો ઉપયોગ થતો નથી અને આ તળાવમાં પાણી પણ ભરાતું નથી। જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદનું પાણી વહી જાય છે અને તે વેડફાય પણ છે। અલબિરુનીની નજરે। હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો। તેનું નામ અલબિરુની હતું। તે જે જગ્યાએથી આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે। અલબિરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગતો તેણે નોંધી હતી। તેણે ખાસ એ વસ્તુની નોંધ કરી કે તેના પોતાના દેશ કરતાં અલગ હતી। અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપવામાં આવેલો છે। અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે। મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે। તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે। તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે। ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા પણ જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે। આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ। અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસનો વિસ્તાર
જુઓ ત્યાં કોઈ ખેતર, પાખા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? તે તમારે અવલોકન કરવાનું છે અને શોધવાનું છે. ટીપે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીના સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે, આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર હોય, કારીગર હોય કે ખેડૂત હોય, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જો તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે. પહેલું છે નંદા, જેને એક પ્રવેશદ્વાર હોય છે. બીજું છે ભદ્રા, જેને બે પ્રવેશદ્વાર હોય છે. ત્રીજું છે જયા, તો તેને ત્રણ પ્રવેશદ્વાર હોય છે. ચોથું છે વિજયા, એટલે કે ચાર પ્રવેશદ્વાર હોય છે. શું તમે ક્યારેય વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ. તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે, તો તેને વાવ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી હતી. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું હતું? શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો. જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા હતા? અત્યારે કોઈ ફેરફાર છે? મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? પહેલાંના સમયમાં મુસાફરો માટે જાહેર માર્ગ પર પરબ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અત્યારે લોકો મુસાફરીમાં ઘેરથી પાણીની બોટલ ભરીને લઈ જાય છે અથવા પાણીની બોટલ કે પાઉચ પૈસા આપીને ખરીદે છે. પાણી સાથે જોડાયેલા રિવાજ. આજે પણ ઘણા લોકો જૂના તળાવો, ધરાવો, વાવ અને વેળાઓમાંથી પાણી મેળવતા હોય છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધારવા ભેગા થતા હતા. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે.
શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? પાણી વગર આપણે રહી શકીએ છીએ? તો નથી રહી શકતા. ગુજરાતમાં ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે અને મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો પણ જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ પણ જોવા મળે છે. તમે જળાશયો નજીક સુંદર ઇમારતો જોઈ છે? તો ક્યાં? શોધી કાઢો, તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે? તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. તે કેટલું જૂનું છે અને કોણે બંધાવ્યું? તેની આસપાસ કેવી ઇમારતો છે? શું તેનું પાણી ચોખ્ખું છે? તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તેનું પાણી કોણ વાપરે છે? તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે? આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે? પશુઓને પીવા માટે પાણીના હવાડા તમારા ગામમાં છે? અને છે તો ક્યાં ક્યાં છે? આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું અને થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. અહીં એક વાવની વાત કરવામાં આવી છે કે જ્યારે ત્યાં વરસાદ ન આવ્યો હતો અને પાણી પણ ન હતું ત્યારે લોકોને તેમની ભૂલાઈ ગયેલી વાવની યાદ આવે છે અને તેમાંથી તેઓ કચરો સાફ કરાવીને તે વાવને પુનઃચાલુ કરે છે. ત્યારબાદ થોડા વર્ષો બાદ જ્યારે ગામમાં ખૂબ વરસાદ આવે છે ત્યારે તેઓ વાવને પાછી ભૂલી જાય છે. ચર્ચા કરો. પુનિતા જ્યાં રહે છે ત્યાં 2 જૂના કૂવા અને વાવ છે. તેના દાદી કહે છે 15-20 વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું, પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું કારણ કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન અને કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું. જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં નથી. વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. તેના માટે બીજું કોઈ કારણ છે તો સમજાવો. આજની વાર્તા. ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. તમે તમારા ઘરમાં પાણી અને તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો? તેના પર ખરાની નિશાની કરો. જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં તમે લખો. અહીં અલગ અલગ બાળકો પોતાની વાત કહે છે કે અમે આવી રીતે પાણી મેળવીએ છીએ. આ બાળક કહે છે, પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે. બીજી બાળકી કહે છે, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. અહીંયા એક બાળકી છે, તે કહે છે, અમને ઘરે પાણી 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ અને ક્યારેક તે પાણી ગંદુ પણ હોય છે. હવે આ બાળક કહે છે,
અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. બીજો બાળક કહે છે, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી પડતી નથી. હવે આ બાળક કહે છે, અમારે બોરવેલથી પાણી ખેંચવા માટે મોટર મૂકવી પડે છે, અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ. તો હવે આ બાળક કહે છે કે અમારા ઘરની નજીકમાં હેન્ડપંપ છે, પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. હવે આમ કહે છે કે અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ. તો આ બધા આવી વિવિધ રીતે પાણી મેળવે છે. હવે ચર્ચા કરો, બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને પીવા માટે પૂરતું પાણી પણ મળતું નથી, એવું કેમ હશે? કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે, શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાંથી, ઊંડેથી, બોરવેલમાંથી પાણી મેળવે છે, તો તે કેટલા અંશે સાચું છે? તમે ક્યારેય આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આને લીધે બીજાને ઘણી જ મુશ્કેલી પડે છે. શું તમને કોઈ આવો અનુભવ થયો છે? બધાને જીવવાનો હક છે, તેમ બધાને પાણી મેળવવાનો હક પણ છે, તેમ છતાં દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવી શકતો નથી. અમુક લોકો તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, આથી તેમણે પીવાનું પાણી ખરીદવું પડે છે. આવું હોવું કે બનવું ન જોઈએ. કેટલાક ધનવાન માણસો પોતાના બોરવેલ કે ટ્યુબવેલ બનાવી જમીનમાંથી ઊંડેથી પાણી મેળવી લે છે. આમ કરવું યોગ્ય નથી. આને લીધે કૂવામાં પાણીના સ્તર ઊંડા ઉતરે છે અને કૂવા નકામા બની જાય છે. ગરીબ લોકોની મોટા સમૂહમાં એક નાનકડા નળથી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહી જેટલું પાણી મળે છે તેનાથી ચલાવી લેવું પડે છે. અમારા મહોલ્લામાં આજુબાજુની સોસાયટીઓમાં કેટલાક લોકો પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ જોડી ગેરરીતિથી પાણી ખેંચે છે. આના કારણે અમને અને સોસાયટીના અન્ય લોકોને ખૂબ જ ઓછું પાણી મળે છે. આમ તેમના લીધે અમને પાણીની ખૂબ જ મુશ્કેલી પડે છે. આનો અનુભવ અમારા કુટુંબને પણ થયો છે. હવે અહીં એક જળ માટેનું બિલ આપવામાં આવ્યું છે, તો આ બિલને જુઓ અને પ્રશ્નના ઉત્તર આપો. આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે? શોધી કાઢો. હા, અમને પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી મોકલવામાં આવે છે. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે, તમે શું વિચારો છો? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે. હાઇડ્રોલિક વિભાગ તેમાંનો એક છે, જે જળ સેવા સાથે સંકળાયેલો છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમણે કેટલા પૈસા ચૂકવવા પડે છે? બિલ પૂજન પટેલના નામ પર છે. તેમણે દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમણે 170 રૂપિયા ચૂકવવાના છે. શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? તો કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે. તમારા વડીલને તમે પૂછો. આ કરી શકાય. કેટલાક એવા સમૂહો છે જે જુદા જુદા વિસ્તારમાંથી લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરીવાર બંધાવે છે અને નવા પણ બનાવે છે. તો ચાલો જોઈએ એક સમૂહનું નામ, તરુણ ભારત સંઘ. તેમણે દડકી માઈને કેવી રીતે મદદ કરી હતી, તો તે આપણે આ વાર્તા દ્વારા જોઈએ. આ દડકી માઈ છે, તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે.
ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે. દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકોને અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને નવું તળાવ બનાવ્યું, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ અને લોકોને વધારે દૂધ મળતું થયું અને તેમની કમાણીમાં પણ વધારે થયો. તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેય વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ફરી ઉપયોગ કરે છે? હા, મેં આ પ્રકારના સમાચાર વાંચ્યા છે. મહારાષ્ટ્રના એક ગામમાં લોકોએ ગામનું એક ખૂબ જ જૂનું તળાવ પુનઃ ખોદી અને સમારકામ કરી પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા અને તેમની પાણીની સમસ્યા પણ દૂર કરી હતી. કેટલાક લોકો ખેત તલાવડી બનાવે છે અને તેના પાણીનો ઉપયોગ ખેતરના પાકને સિંચવા માટે કરે છે. રાજસ્થાનના એક ગામમાં લોકોએ સમૂહમાં સાથે મળીને તળાવ બનાવ્યું અને પાણીની મુશ્કેલીને પણ દૂર કરી હતી. આપણે શું શીખ્યા? પોસ્ટર બનાવો. તમને સૂત્ર યાદ છે? ધરતી પર પાણી સૌ કોઈ માટે છે. આવા બીજા સૂત્રો વિશે તમે વિચારો અને ચિત્ર દોરો અને એક સુંદર પોસ્ટર બનાવો. પાણીનું બિલ લાવો અને તે જુઓ અને કહો, આ બિલની તારીખ આ તારીખ સુધીનું છે. આ બિલના કેટલા પૈસા ચૂકવવાના છે? તમે બિલમાં બીજું શું જોઈ શકો છો? જેમ કે સમારકામ પર ખર્ચ.